તારી કુકરી ગઈ. હમણાં હું પણ મારું છું જો ને. આ વખતે હું જીતવાનો છું. આદિ શું કરો છો બંને? કઈ નઈ, આ તો પેલું પ્રેઝન્ટેશન બતાવતો હતો, મારે ઓફિસમાં આજે આપવાનું છે ને. તો બધું બરાબર છે, આ પ્રમાણે જ આપજે. શું કામ ચેક કરે છે? તું કઈ કામથી ડીલીટ મારી દઈશ તો પછી બોલશે શું ત્યાં જઈને? શું ને? અરે હા, શું કરે છે તું? શું કરું છું એટલે? અને તમે પણ ખુશ થવાની જરૂર નથી. હા, ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે ને આ લૂડો રમો છો? અરે હા જો ને, દર વખતે જીતી જાય છે પછી પાર્ટી લઈ લે છે મારી પાસેથી. આ વખતે માણ હું જીતવા આવ્યો હતો ને તે તું. કઈ વાંધો નહીં, આ વખતે જે જીતશે ને એ પાર્ટી આપશે. ભાઈ તો જીત્યો. અરે શું જીત્યો? મારે કઈ પાર્ટી નથી આપી. તમે જીત્યા. અરે જીતીને પણ હું ફસાઈ ગયો ને, પાર્ટી તો મારે લપવાની થઈ ને. હા તો શું થઈ ગયું આદિ? અરે એક વખત તમારે પાર્ટી આપવી પડે એમાં પણ આટલા બધા નખરા કરવાના? ઓ નખરા, તું છે ને તારું કામ કર. થોડી વાર લેટ આવ્યો તો તારો વાંધો શું હતો? ભાભી બરાબર છે, પાર્ટી તો આપવી પડે ને, જીત્યો છે તો પાર્ટી તો આપવી જ પડે ને. રહેવા દો રોનકભાઈ, હવે આ કંજૂસી આ માણસોનું ખાશું ને તો પેટમાં દુખશે આપણને. એને કરતા બેટર કે આપણે જશું ને હોટલમાં. એ કંજૂસ નથી હું, હા આપી દઈશ બસ. ક્યારે આપશો? આવતા વીક. આજે 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 બરાબર છે. એમ પણ મને છે ને, તું શું બધી હાયા રાખે છે? એક વાર તો મારી તરફથી બોલ કઈ. અરે કેટલા દિવસ થઈ ગયા પીઝા હટ નથી ગયા ને આપણે. જોવા દે, આવતી જરાય શરમ નથી આવતી? પીઝા ખાવામાં છે ની શરમ આવે? આવે છે. આમાં તો નથી આવતી પણ મારો પક્ષ લેવામાં આવે છે. મને શરમ આવે છે, બહુ શરમ આવે છે. એટલી વધારે શરમ કે કેટલી એ ખબર નથી. તમે શરમાતા શરમાતા ખાઈ લેજો ને હવે. ચાલે હવે છે ને, રાત્રે સાડી પહેરીશ, ઘૂંઘટ તાણીને પછી ખાઈશ. કિસી કો પતા નહીં ચલેગા, કિસી કો પતા નહીં ચલેગા. મારે ઓફિસમાં બહુ કામ છે, આજે લેટ થઈ જશે એટલે આજે નહીં જઈ શકું. લેટ જશું. ચાલશે 12 વાગ્યા પછી? ચાલે. કોણ 12 વાગ્યા પછી ખુલ્લું રાખે તમારા માટે? બેબી હોય ઝોમેટો કરી શકીએ ને. બીજી બી ઘણી બધી એવી એપ્લિકેશન છે જ્યાંથી આપણે ઓર્ડર કરીએ તો એ લોકો 30 જ મિનિટની અંદરમાં ઘરે પહોંચાડી દે. અને મને તો ગમે ત્યાંથી પીઝા બંધ થઈ જશે તો ચાલશે, આપણે સ્ટેશન બાજુથી લઈ આવશું. અમારો ગોલ એ છે કે પીઝા ખાવા છે. ક્યાંથી આવે છે, કોણ બનાવે છે, અમારે શું લેવા દેવા? મારે ઓફિસ જવાનું લેટ થાય છે, હું જાઉં છું. આદિ જવાબ તો આપી દે. સાચું લેટ થાય છે? ખરેખર લેટ થાય છે તો તમે નહીં લઈ જાઓ? ના, ક્યાં પાડી છે મેં? જો હા પાડો. આ રીતના અદબ પાડીને સામે જોયા કરો. એક કામ કર, બીજી એક ગેમ રમી નાખે ચાલ, પછી નક્કી કરીએ. અચ્છા લેટ નથી થતું? લેટ નથી થતું તારે? નહીં, મેં ક્યાં કીધું લેટ થાય છે? તું બોલ્યો લેટ થાય છે. હું તો બોલ. અરે પણ એક વાત સાંભળી લો, સાંજનું નહીં અત્યારનું જમવાનું બહાર કરવું પડશે. પૂછો શું કામ? શું કામ? હું તો બનાવવાની નથી. હવે તમે બંને લૂડો રમો, થાકી જાવ એટલે ઓર્ડર કરી લેજો ને ખાઈ લેજો. ના ના ના, જો સાંભળ, મારે લેટ થતું હતું પણ આ તો શું કે આ ભાઈ સાહેબ ને એમ છે કે હું લૂડો કિંગ છું. હા જયારે હોય ને ત્યારે એને એમ છે કે હું જ જીતું, સામે વાળાને તો હરાવી જ દઉં, એટલે આજે એને બતાવીને જવું છે કે લે બતાવ મને. અરે આપણું કામકાજ શકુની મામા જેવું છે, હું કહું ને એ જ પાસ આવે ભાન જે. આ તારા ફોન માં રમું છું એટલા માટે કે ચીટિંગ કરતો હશે તું. તારા ફોન માં પણ તું આવી છે, હોશિયારી કરવાની રેવા દે બસ. હવે બંને ભેગા થયા નથી ને બસ ઝઘડો. અને તમે પણ કિંગ ત્યાં સુધી છો જ્યાં સુધી ક્વીન નથી આવી. હા એ તો વાત જ રેવા દો, તમારા બંનેનું જોઈને છે ને મને લગ્ન કરવાની ઈચ્છા જ નથી થતી. દરરોજ સવારે ટક ટક ઘરવાળીની કોણ સાંભળે? હા બરાબર છે, સાચી વાત છે, લગ્ન કરતો જ નહીં. તું જોવે છે ને કાન પકડી લે, ગમે ત્યારે ખીજાઈ લે, અને બધી જીદ જો જો બધી જીદ પૂરી કરવી પડે છે. કરવી પડે ને તો પત્ની લઈ આવ્યા છો? કઈ નોકરાણી નહીં, જો સીધી રીતે કહી દઉં છું, મારી વાત માનવામાં નહીં આવે ને તો આજથી ઘરના બધા કામ બંધ. મારે મેસેજ આવ્યો છે ઓફિસ માંથી, બહુ લેટ થાય છે, હવે મારે લેટ થાય છે. હું સાંજે મળીએ વેલા, સાથે જશું. હા ભાઈ ભાઈ વેલા આઉચ. આદિ મીરા શું કરે છે દીકરા? કઈ નઈ મમ્મીજી, પાણી પીવા આવી હતી. બોલો ને. એમ કહેતી હતી કે મારા માટે, એટલે કે મારા માટે થોડુંક ફટાફટ ચા બનાવી દે ને. હા તો બનાવી આપું ને, પણ આ મોઢાના બહાર કેમ વાગેલા છે, શું થયું? બેટા એ જ કહેવા આવી હતી કે તું ફટાફટ ચા બનાવી દે ને તો હું રીચા માસીને મળવા જાઉં. પણ એમને મળવા જવાની શું જરૂર છે? ઘરે થોડું કામ છે એ પતાવી દઈએ ને આજનો દિવસ. પણ દીકરા હવે એકલા છે અને
હું નથી ઈચ્છતી કે એ આવા સમયમાં એકલી રહી. તો શું કરશો, ત્યાં જતા રહેશો તમે? નહીં ને મમ્મીજી, જો સીધી એવી વાત છે, માણસને પોતાના કર્મોનું ફળ મળે છે, એમના નસીબમાં લખ્યું છે એકલું રહેવાનું, તો રહેવું પડે ને એમને. મીરા, તું નથી સમજતી એકલા રહેવું એટલે કેવું કઠિન છે આ જમાનામાં. અને હું જાણું છું કે પતિ વગરનું જીવન પત્ની માટે કેટલું અઘરું હોય છે. તો બધાના પતિ કે અમરપટા લખાવીને તો ન આવે ને મમ્મી? મીરા, આવા સમયે શબ્દો તો સારા વાપર. તો પ્રેમથી જ કહું છું મમ્મીજી કે બધાના નસીબમાં એવું ન લખ્યું હોય કે પતિ અને પત્ની સાથે જીવે અને સાથે મરે. કોઈના પતિ વેલા વયા જાય ને, પહેલેથી માઇન્ડ સેટ કરવું પડે કે એના વગર જીવવું પડશે આપણે. તું ગમે તે બોલ, મારે તો મારી બેનને મળવા જવું જ છે, કેમ કે આ સમયે હું એને એકલી ન જઈ શકું. તો જાવ ને, મને શું કામ કહો છો? પેલા અહીંયા આવીને વાત કરી અને હવે કહો છો કે મારે જવું છે? તમારે જવું જ હતું ને, તો મને પૂછવાની કોઈ જરૂર નહોતી. પૂછવા નહોતી આવી, ખાલી કહેવા જ આવી હતી કે હું મારી બેનને મળવા જાઉં છું. અરે પણ મને કોઈ ઇન્ટરેસ્ટ નથી કે તમે ક્યાં જાઓ છો, શું કરો છો. કેમ, ઘરની સદસ્ય નથી તું? અચ્છા, હું ઘરની સદસ્ય છું? લે, મને તો અત્યારે જ ખબર પડી ને કઈ. ઘરની સદસ્ય હોત ને તો તમે મારી વાતને માની હોત. હે ભગવાન, તને કેમ સમજાવું, આના કરતા મારા બંને દીકરાઓને કહીને ગઈ હોત ને તો સારું થાત. તો કહીને જાઓ ને, હુ કેર્સ. તમારા દીકરાઓને કહીને જવું હોય તો જાઓ, ન જાઓ તો કંઈ જ નહીં. ચા પીવી છે ને, હોલમાં બેસો, મળી જશે. મીરા, કોઈ વ્યક્તિ સાથે એનો કપરો દિવસ હોય ને ત્યારે એની મદદ કરતા શીખવું જોઈએ. દુઃખમાં કોઈનો સાથ આપવો જોઈએ, બ્લા બ્લા બ્લા, ખબર છે મને. પણ હું આ બધી વસ્તુઓમાં નથી માનતી. વ્યક્તિને પોતાના પરિવારથી વધારે કોઈ હોવું જોઈએ નહીં, એ તો ખબર છે કે નહીં? કેમ, તારા પિયરે એમાં ક્યાંક આવી ઘટના બની હોત ત્યારે પણ તું આવી જ વાતો કરત, આવું જ ભાષણ આપત? વેરી ગુડ. જ્યારે પોતાના પરિવારમાં કાંઈ થાય અને તમે કાંઈ ન કરી શકો એટલે બીજાના પરિવારમાં શ્રાપ આપવાના, બધું આવો આપવાની. શ્રાપ નથી આપતી, ખાલી તને ઉદાહરણ આપીને સમજાવી શકું છું કે તું આવું કરત એમ. ત્યારે હું શું કરત એની મને ખબર નથી, પણ અત્યારે તમે જે કરો છો એ ખોટું છે એ મને ખબર છે. તારા કહેવાથી શું થવાનું હતું? તું આ ઘરની વહુ છે ને, તો વહુની શું ફરજ છે ને, એ સારી રીતે શીખી જાય ને તો પણ સારું છે. મમ્મી, ટાઈમ ક્યાં છે તમારી પાસે? સમય નથી ને તમારી પાસે કે તમે મને પાસે આવીને શીખવો કે વહુને શું કરવું જોઈએ એમ? તમે તમારી બેન, તમારા ભાઈ, તમારા આડોશી પાડોશી, કુટુંબ પરિવાર આ લોકોમાંથી ઊંચા આવશો તો મને શીખવશો ને? કેમ, કાંઈક શીખવું એટલે તને મન માત્ર તો એમ થાય છે કે મને બધું આવડે છે? તમે મને શું શીખવતા હતા એ તારા જ શબ્દ છે ને? મારા શબ્દોને પકડીને જે વ્યક્તિ હાલતી હોય ને એ અત્યારે મારી ઉપરવટ થઈને માસીના ઘરે તો ન જ જાય, કારણ કે હું 3 વખત ના પાડી ચૂકી છું. એ તો હું જઈશ જ, કેમ કે મારી બેન છે અને એના પર આવનારું દુઃખ ક્યારે હું સહન નહીં કરી શકું. ફાઇન, કામ હોય બોલો. એ જ કે તું ચા બનાવ એટલે હું મારી બેન પાસે જાઉં. અને હા, થોડો નાસ્તો પણ બનાવી રાખ. અરે વાહ, અમસ્તા તો એમ કહે છે કે મારી બેન ગાંડી છે, એનું મગજ કામ નથી કરતું. ગાંડા લોકોને ખાવાની ખબર પડે મને આજ ખબર પડી. મેં બધાને પલાડી દઈશ, બધાને પલાડી દઈશ. હે, કોઈ આવતું નહી, મારા બધાને, મારા વર આવે ને. તારી બેન બેન, લે બેસ બેસ, તું બેસો, તું બેસ. તને કોઈ ગાંડી નો કે, તું મારીશ. હા, અરે વાહ, સરસ, તું મારજે. હા બેન, બધાને મારજે. મારી પાસે આમ લાંબો મેં દંડો રાખેલો છે એનાથી બધાને માર. પણ બેન, તને બનેવી ક્યાં છે? આવતા નથી જો ને, મને મન રડવું આવે એમના વગર. રીચા, રડાય નહીં,
નહીતર છે ને મારા કુમાર આવશે ને તો તને મારશે, કહેશે કે કેમ રડતી હતી નાના છોકરાની જેમ, એમ કરીને મને મારશે. મારે જ ને, આ ખોટું ખોટું રોવાય નહીં, નહીં તો મારા બનાવીને ન ગમે ને. બેન, પેલા બાજુવાળા બેન છે ને, હા હે, એ એમ કહેતા હતા તા બનાવી નથી, હવે આ દુનિયામાં નથી એવું કહેતા હતા. અરે એ બેન છૂટા છે, બુદ્ધિ વગરના છે, દાંડા છે. પાર્લર માં જવાનું છે તો પૈસા તો જોઈએ ને. બેન બેન હું કહું, મને બે દિવસ મારા ઘરે આવીને રોટલી આપી ગઈ. રોટલી કોની જોડે ખાવાની? રોટલી ખાવા માટે શાક તારે બનાવી ક્યારે આવશે? ક્યારે આજે આવી જશે? ક્યારે હું ફોન કરીશ ને, તું તું ચિંતા કરતો, ભૂખ લાગી છે ને, પેલા હું તારા માટે ખાવાનું લઈ આવું. હા મને ના મને મને બનાવી તારા ખાવાનું લઈને આવશે મારા માટે. બનાવી લાવે ને એ પેલા તો હું લઈને આવી જઈશ. તું લાવ. હા હું જાવ નાસ્તો લેવા તારા માટે. હા લઈ આવ લઈ આવ. જો હમણાં ગઈ ને હમણાં આવી. મારી વાત સાંભળ. મને છે ને એક બે ત્રણ મને છે ને કઈ નહીં મને ભૂંગળા લઈ આવ. હા લઈ આવ લઈ આવ. તો હું જાઉં છું. આમ જો હવે કોઈ છોકરા હેરાન કરે ને તો કહેજે કે મારી બેન આવશે ને તમને બધાને મારશે. મારશે મારશે મારી બેન. હું હમણાં આવું છું. હા મારા 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 પતિ ક્યાં, એટલે કે મારા પતિ ક્યાં છે?